હાય ફ્રેન્ડ્સ, મજાનો એવો ક્વેશ્ચન, મજા આવે એવો. તમને પિક્ચર આપેલું હોય એને ડિસ્ક્રાઇબ કરવાનું હોય 10 સેન્ટેન્સમાં. તે દિવસે આપણે સમજાયેલું હતું, એની ફોર્મેશન સમજાવી હતી કે ધીસ ઇઝ એ પિક્ચર ઓફ, એવું લખીને પિક્ચર તમને લાગતું હોય એનું નામ લખી નાખવાનું. જેમ કે ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ વિલેજ, ગામડાનું દ્રશ્ય છે. સ્કૂલ જેવું લાગતું હોય તો પિક્ચર ઓફ સ્કૂલ, પર સ્કૂલ જેવું નથી લાગતું, મંદિર છે ને બધું છે ને, વિલેજ છે, વિલેજ જેવું લાગતું, સમથિંગ લાઈક વિલેજ એવું લખી નાખો. હવે વળી પાછું ઓલું જ કામ કે ચિત્રના બરાબર મધ્યમાં શું દેખાય છે, એકવચનની વસ્તુ છે કે બહુવચનની, હે? બંને સાઈડમાં ઉપરની સાઈડ શું દેખાય છે, બરાબર, ચિત્રમાં નીચેની સાઈડ શું દેખાય છે, લેફ્ટ સાઈડ શું દેખાય છે, રાઈટ સાઈડ શું દેખાય છે, આ બધી વસ્તુ તમારે જનરેટ કરવાની સિંગ્યુલર. જેમ કે એક સાઈડ તમને બાળકો છે પ્લે કરે છે, હે, ધેર ઇઝ, ધેરાળવાળા વાક્યો, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળના વાક્યો, આવું પેન્સિલ સરકર કરી લેવાનું, આના વિશે સેન્ટેન્સ લખવાનો. ગાર્ડન દેખાય છે, ગાર્ડનમાં ટ્રીઝ છે, સ્વિંગ છે, એક છોકરો જેવું દેખાય છે, અથવા છોકરો કે છોકરી, તો ચિલ ન ખબર પડે, તો ચાઇલ્ડ, વન ચાઇલ્ડ ઇઝ સ્વિમિંગ, ઠીક છે, એક ફાધર છે અને એના ચાઇલ્ડ સાથે કંઈક એને ઇન્ડિકેશન કરે છે, ઠીક છે, એક છે કોઈ છે વ્યક્તિ છે, કપલ છે, બેઠા છે, વન બોય એન્ડ વન ગર્લ, એક છોકરો એન્ડ છોકરી છે, એ મેકિંગ સેન્ડ કેસલ, હે, માટીનો મહેલ બનાવે છે, ટુ બોયઝ આર પ્લેઇંગ જમ્પિંગ ગેમ્સ, વન બોય ઇઝ બેન્ડિંગ ડાઉન, એક વાકોળ છે, અધર બોય ઇઝ જમ્પિંગ ઓવર હિમ, એના ઉપરથી તેને કૂદકો મારે છે, વન બોય ઇઝ રોમિંગ, એક બો, તો આ બધું એવું લખી શકો તમે. ધેર આર hills, there is one river full of water, there are many trees, ઠીક છે. તો આ બધું જે હું ઇન્ડિકેશન કરું છું, જે કંઈ સર્કલ કહો, તમારે એ કામ પેપરમાં કરવાનું છે, પેન્સિલથી, પેન્સિલમાં કર્યા પછી એના વિશે તમારે ક્વેશ્ચન, એના વિશે સેન્ટેન્સીસ લખવાના. એમાં સર્કલ કર્યા ને ખૂબ સેન્ટેન્સ બને, 10 શું તમે 15 નહીં બનાવી શકો, પણ જે તમારે 15માંથી સારામાં સારા તમને લાગતા હોય કે આ મને ગ્રામેટિકલી બહુ સારા લાગે છે, એને તમે મૂકી દો એમાં, એટલે તમને ફૂલ ઓફ આઉટ ઓફ માર્ક્સ આવે. ઓકે, થેન્ક યુ.